नमस्कार बाळको, धोरण 8 विषय विज्ञान એમાં આપણે ગયા વિડિયામાં પર્યાવરણનું શુદ્ધિકરણ જોતા હતા। એમાં આજે આપણે આગળ જોવાનું છે। તમે અવારનવાર જમીન પર સરતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે અને તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે। હવે આપણે અવારનવાર જમીન ઉપર સડેલી વનસ્પતિ, સડેલો કચરો આવું બધું જોયું હોય બરાબર, અને પછી થોડો સમય પછી એ ત્યાંથી મૃત થઈ જાય છે, એટલે કે તે નાશ થઈ જાય છે એનો। તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિનો મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે અને આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે। તો આ લુપ્ત થઈ જાય એટલે કે ત્યાંથી કેમ નાશ થઈ જાય છે, તો એમાં નાના નાના સૂક્ષ્મજીવો છે એ એમાં આવે છે અને એ સૂક્ષ્મજીવો છે એ આ વનસ્પતિ અને પ્રાણીઓનો શું કરે છે, સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે અને જેથી કરીને એ બીજા વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, એટલે કે ટૂંકમાં ખાતર બને છે અને ખાતર પાછો આપણે નવી વનસ્પતિ વાવવામાં એનો ઉપયોગ કરીએ છીએ। આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે। તો આવી રીતે આપણે પર્યાવરણને શુદ્ધ કરી શકીએ છીએ। 2.4 હાનિકારક સૂક્ષ્મજીવો। હવે આપણે જોશું કે સૂક્ષ્મજીવો છે આપણે કઈ રીતે હાનિકારક એટલે કે નુકસાન પહોંચાડે છે। સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે। કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે અને રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે। તો આ યાદ રાખજો, વ્યાખ્યામાં પૂછાઈ શકે બરાબર। શું કહે છે કે ઘણા એવા સૂક્ષ્મજીવો છે કે જે આપણે નુકસાનકારક હોય અને અમુક સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિમાં, પ્રાણીઓમાં અને આપણામાં એટલે કે મનુષ્યમાં રોગો પણ ઉત્પન્ન કરી શકે છે અને જે રોગ ઉત્પન્ન કરતા હોય એને કયા સૂક્ષ્મજીવો કહેવાય, રોગકારક સૂક્ષ્મજીવો। કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે। ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે આપણે વધુ જાણીએ। તો એ કઈ રીતે આપણે નુકસાન કરે છે, તો ચાલો જોઈએ। પહેલો પોઈન્ટ, મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો। હવે મનુષ્યમાં સૂક્ષ્મજીવો છે એ કેવી રીતે રોગ ફેરવે છે, તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પ્રાણીમાંથી અથવા તો ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે। હવે જો મનુષ્યમાં એ કેવી રીતે ફેરાવે, તો જો આપણે શ્વાસ લઈએ છીએ તો એ હવામાં શ્વાસ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસ દ્વારા પણ આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે। પછી આપણે પાણી પીએ છીએ તો એ પાણી દ્વારા પણ પ્રવેશ કરી શકે। ત્યાર પછી આપણે ખોરાક ખાઈએ છીએ તો એ ખુલ્લો વાસી આપણે ખોરાક ખાય તો એમાં સૂક્ષ્મજીવો હાજર હોય અને એ ખોરાક આપણે ખાઈએ છીએ એટલે આપણે શરીરની અંદર એ પ્રવેશ કરે છે ને। સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેરાવો થઈ શકે છે। સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા ફેરાય છે અને તેને ચેપી રોગો કહે છે। જો શું કહે છે કે સૂક્ષ્મજીવો છે એ એક વ્યક્તિથી બીજી સ્વસ્થ વ્યક્તિ હોય એમાં હવા, પાણી અથવા તો ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક એટલે કે આપણે બાજુ બાજુમાં બેઠા હોય, એકસાથે નાસ્તો કરતા હોય બરાબર, તો એવી રીતે પણ એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પણ તે જઈ શકે છે અને આ જે પણ પ્રક્રિયા થાય તેને શું કહેવાય, ચેપી રોગ બરાબર। તો આપણે ઘણીવાર શરદી ને આ થતી હોય તો એ શરદી છે એ શું છે, ચેપી રોગ। આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોરેલા, શરદી, ચિત્રા અને સય છે। તો જો કે ચેપી રોગો કયા કયા છે, કોરેલા છે, શરદી છે, ચિત્રા અને સય બરાબર, એટલે કે ટ્યુબરકોલોસિસ એને સય કહેવાય, ટીબી, તો આ બધાય ચેપી રોગ છે। જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ બુદ્ધિથી સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેરાય છે અને વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશે છે।
તો જો સૌથી ચેપી રોગ જે સામાન્ય ચેપી રોગ છે એ શરદી છે, જે આપણા એક પરિવારમાં એક સભ્યને થયો હોય પછી બીજેથી બધા જ સભ્યોને થાય, કારણ કે એ જ્યારે છીંક ખાતો હોય બરાબર તો એમાં હજારો વાયરસ, રોગકારક વાયરસો આજુબાજુ ઉડતા હોય અને એના દ્વારા એ આજુબાજુના લોકોને પણ થઈ શકે છે. તો આજે આપણે આટલું જોશું.